ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ચાલો આજે આપણે સામાન્ય જ્ઞાન પહેલું ધોરણ એમાં પાઠ તમને બે કરાવી દીધા હતા, પહેલો ને બીજો. હવે આજે ત્રીજો પાઠ અહીંયાથી સમજાવું છું. એમાં કઠણ અને નરમ પાઠનું નામ છે, કઠણ અને નરમ. હવે એમાં ચિત્રમાં તમે જુઓ વસ્તુઓ આપેલી છે, અમુક કઠણ છે અમુક નરમ છે. તો તેમાંથી તમારે નરમ વસ્તુ ઉપર અને કઠણ વસ્તુ ઉપર ક અને ન એમ લખવાનું છે. જો હવે આ રબર છે તો ક, તો એટલે કઠણ, અને પછી ટેડી બેર છે એ નરમ હોય એટલે એમાં ન લખવાનો. પછી આ બે ચિત્ર તમે જુઓ એમાં જે વસ્તુ નરમ હોય એમાં ન અને કઠણ હોય એમાં ક. અહીંયા પણ બે ચિત્ર આપેલા છે, એમાંથી આ બે વસ્તુ કઠણ હોય, ગ્લાસ અને અથોડી, એટલે બેમાં ક લખવાનું છે. પછી અહીંયા પણ એવી રીતે લખોટી અને ઓસિકું છે તો નરમ હોય એમાં નરમ, ને એવી રીતે આખા પાઠમાં તમારે ક અને ન એવી રીતે લખવાના રહેશે. પછી પાઠ ચોથો છે, આપણે સારી ટેવ અને ખરાબ ટેવ કઈ છે એના ઉપર ચોકડી કરવાની અને રાઇટ કરવાનું. સારી ટેવ એના ઉપર રાઇટ કરવાનું છે, ખરાબ ટેવ ઉપર તમારે રોંગ કરવાનું છે. એવી રીતે નિશાની કરી લેજો. બે અહીંયા આપી છે ટેવો, સારી ટેવ અને ખરાબ ટેવ, એમાંથી તમે જોઈ અને જો રાઇટ ને રોંગ કરજો. એવી રીતે સારી ટેવ આપણે પાડીએ તો આ માતા પિતાને પગે લાગે છે, તો એ સવારમાં ઉઠીને તમારે પણ પગે લાગવું જોઈએ. તો એવી સારી ટેવો આપણે પાડવી જોઈએ, જીવનમાં ઉતારવી જોઈએ. જો અહીંયા બાળકો છે રોડ ઉપર રમી રહ્યા છે, વાહન આવે છે બોલથી, આ રોડ ઉપર રમવું જોઈએ નહીં એટલે એ ખરાબ ટેવ કહેવાય. પછી સવારે ઉઠીને આપણે દરરોજ બ્રશ કરવું જોઈએ તો સારી ટેવ છે. પછી પ્રાર્થના કરે છે, આપણે પણ પ્રાર્થના કરવી જોઈએ ભગવાનને દરરોજ ઉઠીને. પછી બાળકો જો ક્લાસમાં ધીંગા મસ્તી કરે છે તો એ બધી ખરાબ ટેવ કહેવાય, એવી આપણે જીવનમાં રાખવી જોઈએ નહીં, એટલે ત્યાં ચોકડી મારવાની છે. પછી મોઢામાં આંગળા નાખવા જોઈએ નહીં, એ ખરાબ ટેવ છે. નાકમાં આંગળા નાખવા જોઈએ નહીં, મોઢામાં નાખવા જોઈએ, એ બધી ખરાબ ટેવો કહેવાય. પછી સુવાની પણ એવી રીતે વ્યવસ્થિત સુવું જોઈએ, એમાં તમારે અહીંયા રાઇટ કરવાનું છે. ચિત્ર જોઈએ અને તમે એવી રીતે જો નખ કાપવા જોઈએ, એ બધી આપણી સારી ટેવ છે. પછી અહીંયા જો આપણે વાહનમાં ક્યાંક જતા હોય બસમાં, તો આવી રીતે એમાં બારીમાંથી બહાર મોઢું કઢાય નહીં, નકર આપણે વાગી જવાય, એટલે તે ખરાબ ટેવ છે. તો ત્યાં તમારે ચોકડી કરજો. આવી રીતે સારી ને ખરાબ ટેવ છે એ પાઠમાં આપણે આવી રીતે તમે નિશાની કરી લેજો. પછી પાંચમો પાઠ છે વિવિધ રંગ. જો હવે તમને કલરને ઓળખ આપણે એ તો તમે જાણતા જશો કે આને લાલ કલર કહેવાય, આને લીલો કલર કહેવાય, એવી રીતે કલરની ઓળખ આપી છે. અહીંયા જો આપણે લખેલા છે લાલ, પીળો, વાદળી અને કહેવાય લીલો, આ છે બદામી અને આ છે રાખોડી રંગ. તો અહીંયા જે ચિત્ર આપ્યા છે, પાકું ટમેટું તો કેવા કલરનું હોય, તો લાલ કલરનું, અને પાંદડાનો કલર હોય લીલો. એવી રીતે ખાલી તમારે આ ચિત્ર જોવાનું છે અને શીખવાનું છે કે કલર કોનો કેવો હોય છે. તો આ વાદળા છે તો વાદળાનો કલર કેવો કહેવાય, વાદળી. પછી કાગડાનો કલર હોય કાળો, ને દૂધ કેવું હોય સફેદ. એવી રીતે તમે જો આ નારિયેલ છે તો નારિયેલનો કલર કહેવાય બદામી. પછી રીંગણું છે તો જાંબલી કલરનું હોય, અને રાખોડી કલર એમાંથી છે. પછી આ કમળ તો ગુલાબી કલરનું છે, અને નારંગી આપણે ખાય છે ને તો એનો કલર પણ નારંગી કહેવાય. એવી રીતે કલર આપણે વિવિધ રંગો આપણી દુનિયામાં છે, રંગોથી ખૂબ જ બધાને મજા આવે, એટલે બધા કલર પણ આવી રીતે ભગવાને કુદરતી કલરવાળા આપ્યા છે. ફળ ફૂલ શાકભાજી બધી વસ્તુ અને પ્રાણી પક્ષીને પણ રંગબેરંગી બનાવ્યા છે. હવે જો અહીંયા તમે મેઘધનુષ જોઈ શકો છો, ચિત્રમાં આ વરસાદ થાય ત્યારે ખૂબ જ એકદમ વરસાદ પડે ત્યારે મેઘધનુષ આવું તમે આકાશમાં જોયું હશે. જો અહીંયા આપ્યું છે એમાં કેટલા કલર હોય, તો સાત કલર હોય છે. પહેલો કલર લાલ, પછી નારંગી, પછી કેસરી, પછી પીળો, લીલો, વાદળી અને નીલો, એવી રીતે અને જાંબલી, એ સાત રંગનું આ મેઘધનુષ હોય છે. કે તમે આવે હવે ક્યારે મેઘધનુષ જોવો ત્યારે તમે એમાં જોજો અને કલર આવી રીતે ગણતરી કરજો, એટલે તમને પણ એવું મજા આવશે. હવે અહીંયા પછી રાઇટ ને રોંગ ખરા ખોટા છે એની સામે નિશાની કરવાની છે. જો પાંદડું કાળા રંગનું હોય છે તો એ થાય ખોટું, એને સામે ખોટાની નિશાની અહીં કરવાની છે. અહીંયા આપ્યા છે એમાં તમે આવી રીતે અમે PDF મોકલશું, એ તમે જોઈ અને તમારી પાઠ્યપુસ્તક છે સ્વા એમાં તમે સામાન્ય ગ્રંથમાં પાઠ 3, 4 અને 5 એ પૂરા કરી લેજો. અને અહીં ખાલી જગ્યા આપી છે, એ ઓપ્શન છે એમાં પૂરેલી છે, એ તમારે એવી રીતે પૂરી કરવાનું રહેશે. અસ્તુ.